કેમ છો બધા? તો આજે આપણે કરવાની છે એક્સરસાઇઝ 1.1 નું છઠ્ઠું એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ કઈક આવું આપેલું છે. ઇફ ફોર પેરેન્ટ્સ આર ચુઝન ફ્રોમ અ ગ્રુપ ઓફ 3 મેન, 2 વુમન એન્ડ 4 ચિલ્ડ્રન, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી એક્ઝેક્ટલી 2 ઓફ ધેમ વિલ બી ચિલ્ડ્રન. અહીંયા આગળ આપણને 4 પેરેન્ટ્સ પસંદ કરવાના છે. કયા ગ્રુપમાંથી? 3 મેન હોય, 2 વુમન અને 4 ચિલ્ડ્રનમાંથી આપણને 4 લોકો પસંદ કરવાના છે. અને એમાં કન્ડિશન શું આપેલી છે કે 2 છોકરાઓ હોવા જ જોઈએ એના માટેની પોસિબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો સેમ્પલ સ્પેસ જોઈ લઈએ આપણે. ટોટલ કેટલા પર્સન આપેલા છે આપણને? ટોટલ પર્સન આપેલા છે આપણને 3 મેન, 2 વુમન અને 4 ચિલ્ડ્રન. ટોટલ કેટલા આપેલા છે? 9 આપેલા છે આપણને. 9 માંથી કેટલા સિલેક્ટ કરવાના છે આપણે? 4. 4 સિલેક્ટેડ આઉટ ઓફ 9. તો અહીંયા આગળ આપણે નંબર ઓફ સેમ્પલ સ્પેસ કેટલું થઈ જશે? 9 માંથી 4 પસંદ કરવાના એટલે 9c4. હવે 9c4 એટલે 9 8 7 6 upon 4 3 2 1. ઉપર નીચે જે કેન્સલ આઉટ થઈ જશું હોય એ કેન્સલ કરીને કાઉન્ટ કરી લઈશું તો આપણને આન્સર મળશે 126 આપણને મળ્યા નંબર ઓફ સેમ્પલ સ્પેસ. હવે એક જ વસ્તુ આપણને આપેલી છે કે લેટ એ બી ધ ઇવેન્ટ ઓફ એક્ઝેક્ટલી 2 ઓફ ધેમ બી ચિલ્ડ્રન. હવે એમાં કેવું આપેલું છે કે 2 છોકરાઓ હોય. 2 છોકરાઓ હોય એનો મતલબ એ થયો કે 2 છોકરાઓ હશે અને 2 પેરેન્ટ્સ હશે. તો છોકરાઓ આપણને કેટલા આપેલા છે? 4. 4માંથી કેટલા પસંદ કરવાના આપણે? 2. તો આપણને થઈ જાય ટોટલ 4c2, બરાબર છે. હવે બાકીના આપણે ટોટલ કેટલા વ્યક્તિ પસંદ કરવાના હતા? 4. 4માંથી 2 છોકરાઓ થઈ ગયા તો વધ્યા કેટલા? 2. તો એ બંને પેરેન્ટ્સમાંથી મેન અને વુમનમાંથી હશે. તો મેન અને વુમનનું કાઉન્ટ કેટલું છે? 5. 5માંથી 2 પસંદ કરવાના એટલે 5c2. હવે આ બંનેનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને મળી જાય નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4c2 × 5c2. તો અહીંયા આગળ થઈ જશે 4 × 3 upon 2 × 1 × 5 × 4 upon 2 × 1. અહીંયા આગળ 2 4 કેન્સલ થઈ જશે, આપણને મળી જશે અહીંયા આગળ 60 મળી જશે આપણને નંબર ઓફ એ. પ્રોબેબિલિટી ડેફિનેશનમાં મૂકી દે, પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ અપોન નંબર ઓફ સેમ્પલ સ્પેસ એસ ઇઝ ઇક્વલ ટુ 60 upon 126. તો અહીંયા આગળ 6 વડે ભાગ ચાલશે અને 10 અને નીચે મળશે આપણને 21. આ આપણો થઈ ગયો આન્સર જ્યારે 2 છોકરાઓ પસંદ કરવામાં આવે જે 4 સિલેક્ટ કરવાના હતા એમાંથી.